લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારે શરૂ થઈ ગયો છે અને ધીરે ધીરે આખા દેશમાં છે એ અલગ અલગ તબક્કામાં ચૂંટણીઓ થવાની છે. ત્યારે PRS લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા સંકલિત ડેટામાં જાણવા મળ્યું છે કે 1952માં ચૂંટાયેલી પ્રથમ લોકસભા પછી તમામ નીચલા ગૃહોમાં સરેરાશ 54.5% જેટલો હિસ્સો છે એ પ્રથમ વખતના પ્રતિનિધિઓનો હતો. પ્રથમ લોકસભા પછી આશ્ચર્યજનક રીતે પ્રથમ વખત ચૂંટાયેલા તમામ સાંસદો આ આંકડો છે એ છઠ્ઠી લોકસભા એટલે કે કટોકટી પછી જે 1977માં ચૂંટાયેલી હતી એમાં 68% સાથે ટોચ પર પહોંચી હતી. અને સૌથી ઓછા પ્રથમ વખત જો ચૂંટાયેલા લોકોની વાત કરીએ તો 13મી લોકસભા કે જે 1999થી 2004માં આવ્યા હતા. વિદાય લઈ રહેલી 17મી લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદોની સંખ્યા એ 50%થી પણ ઓછી હતી. અને તાજેતરમાં મહિનાઓમાં જે ભાજપ વર્તમાન સાંસદોને પડતા મૂકવા માટે ચર્ચામાં રહ્યો છે, પરંતુ એવું લાગે છે કે ઐતિહાસિક રીતે નીચલા ગૃહમાં સામાન્ય રીતે ચૂંટણી પછી મોટાભાગે નવા ચહેરાઓનો સમાવેશ થાય તો પછી નવાય નહીં. એકંદરે 1952થી લઈને અત્યાર સુધીમાં 5126 સાંસદો એવા છે કે જેમણે માત્ર એક જ મુદત સુધી સેવા આપી છે, જે અત્યાર સુધીમાં ચૂંટાયેલા 9445 સાંસદોમાંથી 58% છે. તો તમારું આ વિશે શું કહેવું છે ચોક્કસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.